ભુજમાં હિન્દુ મહિલા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો. વિદર્મી પતિએ મહિલાને ઢોર માર માર્યો. મહિલાને લોખંડની પાઇપ અને પટ્ટાથી છૂટો માર મારવામાં આવ્યો. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. મહિલાનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું તો છેલ્લા 4 વર્ષથી મહિલા પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આવો આ અંગે વધારે સાંભળીએ ભોગ બનનાર જાનકીબેન ચાવડાના શબ્દોમાં. મારું નામ જાનકી, પહેલાં મારું નામ જાનકી પ્રદીપભાઈ ચાવડા હતું. પછી ધર્મ પરિવર્તન એને મારા પાસે જોર જબરદસ્તી કરાવ્યું. એમાં ફિરોજ બિલાલ સિદ્દીકી છે ને, મારા વરજાના નામ એને નાખ્યું છે. અને આવી રીતે એ બધે જે ધંધા કરે છે ડ્રગ્સના, ને મને એમાં મને એ સંડોવવા માગે છે. જો હું ના પાડું છું ને તો પણ એ મને આવી રીતે મારકૂટ વધારે કરે છે. એ ઘરે આવે અને ડ્રગ્સના નશામાં હોય અને બસ ખોટું ખોટું બોલે બધું અને વેમ કરે, મારકૂટ કરે, આવી જ રીતે એ મારા સાથે કરે છે. હા, હની ટ્રીપમાં મને સંડાવ્યું હતું, એના ઉપરથી મારા ઉપર એક કેસ પણ થઈ ગયો છે. એના કારણે કે આવા હું આનામાં ફસાઈ ગઈ છું. કોઈ પણ બહેનો આવા અધર્મી લોકોમાં ન ફસાજો. મારી હાલત આવી થઈ છે, ઢોર માર માર્યું છે મને, ધોકાથી, છરીથી, ગેસના પાઇપથી, એવી રીતે મને માર્યું છે એને. એટલે હવે નથી મારાથી સેન થતો. આને કઠણમાં કઠણ સજા દેવામાં આવે. આ બારે રહેશે તો અમે મા છોકરાને જીવા નહીં દે. હા,